કોરોનાના કપરા સમયમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાથી લોકોને ઝડપથી આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે માટે નવી 5 108 એમ્બ્યુલન્સને આજે તાળીઓના ગડગડાટથી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. કોરોના મહામારીમાં લોકોની સેવા માટે વધુ 5 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા લોકોની સેવા માટે મૂકવામાં આવી છે. કોરોનાની બીજી લહેરના સંક્રમણને ઘટાડવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ બનાસકાંઠા જિલ્લાને નવી 5 108 એમ્બ્યુલન્સ આપવામાં આવી છે, જેનો આજે કલેક્ટર આનંદ પટેલના હસ્તે તાળીઓના ગડગડાટ સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે કોરોનાના સંજોગો અને કોઈપણ પ્રકારની ઇમરજન્સીના સમયમાં લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સની કામગીરી બહુ જ સરાહનીય રહી છે. જિલ્લામાં અત્યાર સુધી 24 જેટલા અલગ અલગ સ્થળોને 108 એમ્બ્યુલન્સની સેવામાં આવરી લીધા છે, પરંતુ જિલ્લાની જનસંખ્યા વિસ્તારને ધ્યાને લઈ લોકોને સ્થાનિક કક્ષાએ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વધુ 5 108 એમ્બ્યુલન્સ અલગ અલગ સ્થળોએ રવાના કરવામાં આવી છે, જેનાથી હાલની કોરોનાની સ્થિતિ અને આવનાર સમયમાં કોઈપણ પ્રકારની ઇમરજન્સી ઘટના બને તેવા સંજોગોમાં આ સુવિધા વધુ ઉપયોગી સાબિત થશે અને લોકોને ઝડપથી આરોગ્ય સુવિધાઓ મળશે. સામાન્ય સંજોગોમાં પણ અને હાલના કોરોનાના સંજોગોમાં પણ 108ની બહુ જ સરાહનીય કામગીરી રહેલી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 24 જેટલા અલગ અલગ લોકેશનને આપણે 108 હેઠળ આવરી લેતા હતા, પરંતુ જિલ્લાનો વિસ્તાર, જનસંખ્યા અને હાલની ઇમરજન્સીની કન્ડિશનને ધ્યાને લેતા વધુ 5 લોકેશન, વધુ 5 એમ્બ્યુલન્સ આજરોજથી એક્ટિવેટ કરી દેવામાં આવી છે, જેથી કરીને ઝડપથી લોકોને સ્થાનિક લેવલે 108ની સુવિધા મળશે અને ઇમરજન્સી સિચ્યુએશનમાં ઝડપથી આપણે એમને આગળની જે પણ હેલ્થ ફેસિલિટી છે એમાં આપણે એમને રવાના કરી શકીશું.